वर्णिवे शरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरे कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय कथा वार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण श्री हरि चरित्रामृत सागर पुर 11मो तरंग 47मो सद्गुरु आधारानंद स्वामी आ प्रसंग में वर्णन करे छे ए कथा चाली रही छे भगवान श्री हरि जूनागढ़ में बिराजमान छे जूनागढ़ ना नागरोए प्रभुना ऐश्वर्यना दर्शन कर्या प्रभुए मोक्षनी अलौकिक रीतनी वात करी नागरोए कह्यु प्रभु आपनी वात तो साची छे परंतु अमारा कामनी नथी सत्यने समझी सक्या स्वीकारी न सक्या क्या सुधी कह्यु अरे महाराज तमारी वात मां मोक्ष छे अने बंधन छे तमारा वचन ने मानसे तेनु कल्याण थसे अने तमारी आज्ञा नहीं मानी सके ते बधा बंधन मां पड़से एटले के जमपुरी मां जसे ने मायानो मार खासे आटलू आटलू जाणवा छता भगवाननो आश्रो न करी सके भगवाननो स्वीकार न करी सक्या भगवाननी शरणागति न स्वीकारी सक्या गईकालनी कथामांथी आटली वस्तु शीखीए कोईक वस्तुने समझवी एक घणु अघरू काम छे तेम छतां पहेलू पगथियुं छे समझ्या पछी एने स्वीकारवी एटले के मानवी अने मान्या पछी ने हृदयथी स्वीकारवी एना शरणागत थई जवुं એમાં આપણે સમર્પિત બની જવું જીવનનું આ ખરું લક્ષ્ય છે એ જો આપણે કરી લઈએ ને તો બહુ મોટું કામ થઈ જાય વાતો કરનારા નાગર બ્રાહ્મણોએ ત્યાં સુધી કહ્યું પ્રભુ આપ સૂર્ય સમાન છો સૂર્ય હોય ત્યાં અંધકારની કોઈ શક્યતા જ નથી જ્યાં આપ બિરાજો છો ત્યાં સુખ છે કલ્યાણ છે શાંતિ છે ધર્મ છે બધું જ છે પરંતુ પ્રભુ આપની પાછળ જે ગાદીપતિ આવશે જે આશ્રિતો આવશે એમાં જેટલું દિવેલ હશે એટલું કામ થશે તમે સૂર્ય સમાન છો તમારી આજ્ઞા દિવેલ તુલ્ય છે જાણે કે મર્મમાં કટાક્ષ કર્યો
કે તમારા આશ્રિતો તમારી આજ્ઞા કેટલી પાળી શકતા હશે કે નહીં પાળી શકતા હોય. અને ત્યારે મહારાજ જે જવાબ આપે છે, અદ્ભુત વાત છે. આવો, હમારે જો જો વચન કહાવે, 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 હમ તુલ્ય ગાની સબહી રહાવે, હમ તુલ્ય ગાની સબહી રહાવે, કબહુ ગયે નહીં દેખત હમ કો, કબહુ ગયે નહીં દેખત હમ કો, સત્ય બાત હમ કહત તુમ 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 કો. મહારાજ એમ કહે છે, હે વિદ્વાનો, બ્રાહ્મણો, અમે સાચી વાત કહીએ છીએ. સત્ય બાત હમ કહત તુમકો, અમે સાચી વાત કહીએ છીએ. શું? અમારા જે જે વચન હોય તેને આ બધા અમારે તુલ્ય ગણીને તે પ્રમાણે રહે છે. એટલે કે અમને જેટલા માને છે એટલા જ અમારી વાતને પણ આ બધા માનનારા છે. એટલે કે અહીં બેઠેલા બધા અમારા આશ્રિતો અમારી આજ્ઞામાં અણી શુદ્ધ રહેનારા છે. ગઈકાલે આપણે વાત કરતા હતા, ભગવાનને માનીએ છીએ પરંતુ ભગવાનનું નથી માનતા, સંતોને માનીએ છીએ સંતોનું નથી માની શકતા, મા બાપને માનીએ છીએ મા બાપનું નથી માની શકતા. આપ સર્વે ભક્તોને નાની વિનંતી, આ તફાવત સમજવા જેવો છે. આવો, મહારાજે કેવા આશ્રિતો તૈયાર કર્યા હતા. એક પત્ર લખે ને, રાજા મહારાજાઓ, ગામધણી, મોટા પટેલિયાઓ, 18-18 ગામના રાજાઓ અથવા રાજા જેવા પટેલિયાઓ ગામ છોડી, સંસાર છોડી, એક પત્રના આધારે સાધુ થઈ જાય આવા આજ્ઞાંકિત હતા. પરંતુ એની સામે એ ભગવાનને માનનારા, ભગવાનનું ઐશ્વર્ય જોનારા, ભગવાનને જાણનારા, કાલે આપણે તફાવત જોયો હતો ને, ભગવાનને સમજવાને સ્વીકારવા એ જુદી વાત છે અને ભગવાનને હૃદયથી સ્વીકારવા એ જુદી વાત છે. જીવા ખાચર ભગવાનને સમજી શક્યા પણ ભગવાનને હૃદયથી સ્વીકારી ન શક્યા. દાદા ખાચર હૃદયથી સ્વીકાર કર્યો. 18-18 ગામધણી એક પત્રથી સંસાર છોડી શકે. તો એક સમય એવો આવ્યો, દાદા ખાચરને મહારાજે બીજા લગ્ન કરવાની આજ્ઞા કરી. તમે જુઓ, દાદા ખાચરની ઈચ્છા જ ન હતી, તેમ છતાં દાદાએ બીજું લગ્ન કર્યું. લીમડી ગામના મૂળજી શેઠ, સાંખ્યોગ પાળતા, સંસારમાં રહેવા છતાં, મોટા શ્રીમંત હોવા છતાં, સંન્યાસીની જેવું જીવન જીવતા, મહારાજને ટકોર કરવાની ઈચ્છા થઈ. મહારાજે સંદેશ મોકલ્યો પેશ્યલ કે મૂળજી શેઠને કહેજો કે સાંખ્યોગ છોડી અમારી આજ્ઞાથી સંસારમાં પ્રવેશ કરે, એટલે કે લગ્ન કરી લે. મૂળજી શેઠને સમાચાર મળ્યા ને ઉદાસ થઈ ગયા. મહારાજ વિશે અભાવ આવી ગયો કે મહારાજ ત્યાગ વૈરાગ્યની વાતો કરે છે અને મને સંસારમાં ધક્કો મારે છે. જોયું વચનામૃત લોયાનું 18મું, વચનામૃત લોયાનું 18મું સમજવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું. મહારાજે આજ્ઞા કરી છે આ વાત અમારા આશ્રિતોએ અવશ્યપણે એકવાર વાંચવી. આપણે નથી વાંચી શકતા, આપણી મિસ્ટેક છે, પણ મહારાજે આજ્ઞા કરી છે, ભાર સાથે કહ્યું છે. અરે, મહારાજે ત્યાં સુધી વાત કરી, ભગવાનનો નિશ્ચય આવી રીતે જો ન થાય ને
તો એને ભગવાન સામે હોય ને તો વાતે વાતે ધોખો થાય. આમ કેમ કર્યું? ભગવાનની વાતમાં ઓડિટ કરે, તર્ક વિતર્ક કરે, સંશય કુસંશય કરે. દાદા ખાચર આજ્ઞાયકરની બીજું લગ્ન કરવા તૈયાર થયા અને મૂળજી શેઠને મહારાજે કહ્યું ને તો ધોખો થયો, આજ્ઞા ન પાડી શક્યા. ભગવાનને માનતા હતા, ભગવાનનું ન માની શક્યા. આપણા શાસ્ત્રોમાં આવી ઘણી બધી વાતો છે. આપણે જાણીએ છીએ શિવલાલભાઈ શેઠ, ગુણાત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એનો કેવો એને સમાગમ કર્યો. અરે, ભરી સભામાં સોપારીનો ટુકડો મોઢામાં હતો અને આત્માનંદ સ્વામી બોલી ગયા, આ સભામાં કયું કૂતરું હાડકું ચાવે છે, સાધુના આવા કડવા વેણ અમૃતની જેમ એણે પીધા. અને એની સામે શાસ્ત્રમાં લખાણી છે એટલે વાત કરું, સંતને માનવા એના કરતા સંતનું માનવું એ અઘરું છે. સંતને માનીએ છીએ, આપણો દંભ પોસાય છે, પાખંડ પોસાય છે, આપણું અહમ અહંકાર એનો પોષણ થાય છે. સંતનું માનવું હોય ને એમાં અહંકારનું બલિદાન આપવું પડે, આપણી જાતને ડૂબાડી દેવી પડે. ઉપલેટા ગામમાં લાલા બાપા હતા અને લાલા બાપા સમાધિનિષ્ઠ હતા. એમની વાત આપણા શાસ્ત્રોમાં ઘણી બધી છે. હરિચરિત્ર ચિંતામણી પહેલો ભાગ 211મી વાતમાં લાલા બાપાની વાત આવે છે. આ મુક્તરાજ ગુણાત્યાનંદ સ્વામીના દર્શન કરવા જૂનાગઢ પધાર્યા. સ્વામી ધર્મશાળામાં ગાદી ઉપર બિરાજમાન હતા, વાતો કરતા હતા. એ સમયમાં જામનગરના ગોવાભાઈ કડિયા એ પણ ત્યાં બિરાજમાન હતા. ગોવા કડિયાએ મનમાં સંકલ્પ કર્યો, સ્વામી બીજાના નિત્ય કાંડા ઝાલીને મંદિર ઉપર દર્શને જાય છે, તે આજે મારું કાંડું ઝાલે તો ઠીક. આવો સંકલ્પ ગોવાભાઈએ મનમાં કર્યો. અંતર્યામી રૂપે ગુણાત્યાનંદ સ્વામી જાણી ગયા, એનું કાંડું ઝાલ્યું અને છેક મંદિર ઉપર દર્શન કરવા લઈ ગયા. કેવા દયાળુ સંત, કેવા સમર્થ સંત! આવું ઐશ્વર્ય જેણે જોયું છે એ લાલા બાપા સભામાં બેઠા છે, સમાધિ સુધી પહોંચેલા છે લાલા બાપા. લાલા બાપાની સ્થિતિ કેવી હતી આપણા શાસ્ત્રમાં વર્ણન છે. તેમ છતાં લાલા બાપાએ પછી સ્વામીનો સમાગમ કર્યો. ઘણી બધી વાતો સાંભળી, એક પ્રશ્ન પૂછ્યો વ્યવહાર સંબંધી. ગુણાત્યાનંદ સ્વામીએ ટકોર કરી કે લાલાભાઈ, મહારાજની આજ્ઞા છે જેટલી પથારી લાંબી હોય ને એટલા પગ લાંબા કરાય, એટલે કે જેટલી આવક હોય ને એટલો ખર્ચ કરાય, એનાથી વધારે ખર્ચ કરવામાં સુખ નથી. આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વથા અન્યથા તું મહદ દુઃખમ ભવે દિત્ય વધાર્યતા. માટે તમે સંસાર વ્યવહારનો ખર્ચ ઓછો કરી નાખો એટલે વ્યવહારના પ્રશ્ન આપોઆપ હલ થઈ જશે. આવી સલાહ આપી, ભલામણ કરી. સંતના હૃદયમાં દયા છે, ભાવના છે, પણ લાલા બાપા વાત માની ન શક્યા. મનમાં અનેક પ્રકારના સંશયો થવા લાગ્યા. વાલા ભક્તો, સાધુની વાત માનવીને લાલા બાપા જેવા મુક્ત માટે જો અઘરી હોય તો આપણા માટે? આપણો અહંકાર આડે આવીને ઊભો છે ને, અઘરું છે. માટે ભગવાનને માનીએ છીએ એની ખરી કસોટી શું છે? ભગવાનનું કેટલું માનીએ છીએ? સંતને માનીએ છીએ, ગુરુજીને માનીએ છીએ એની કસોટી કેટલી? ગુરુજીનું કેટલું માની શકીએ છીએ? એક સત્ય ઘટના, નામ ઠામ વગર તમને કહું. એક હરિભક્ત, બહુ સારા ભગત, વ્યવહારિક મુસીબતમાં આવ્યા. કોઈ પાસે 5 લાખ ઉછીના લે, કોઈ પાસે 25 લાખ લે, સારા હરિભક્ત, સારા સંત સાથે જોડાયેલા એટલે ક્રેડિટ તો હોય. સાધુના નામે, ભગવાનના નામે, સત્સંગના નામે આવી રીતે કોઈના 5 લાખ, કોઈના 10 લાખ, કોઈના 25 લાખ, 75 લાખનું દેવું કર્યું. બધાને વાયદો કરેલો, 4 મહિનામાં આપીશ, 6 મહિનામાં આપીશ, વર્ષમાં આપીશ. કોઈનો વાયદો પૂરો થયો નહીં. આના લઈને ત્યાં આપે, ત્યાંના લઈને આમ આપે.
હવે તો બધાને ખબર પડી ગઈ, એનો ભાંડો ફૂટી ગયો, પરિસ્થિતિ બહુ ખતરનાક થાય એવી હતી. બધા હરિભક્તો પેલા મોટા સ્વામીજી પાસે પહોંચ્યા. મોટા સંતને દયાવી બધા ભક્તોને ભેગા કર્યા, પેલા ભગતને પણ બોલાવ્યા, એમની પણ એકાંતમાં પરિસ્થિતિ બધી જાણી, એમને ટકોર કરી. ટકોર કેવી કરી? કે ભગત, આટલા બધા હરિભક્તો દુઃખી થાય, તમે પૈસા લીધા છે, આ લોકમાં કદાચ આપણે આપીએ ના આપીએ પણ ઠાકોરજી તો બધું જાણે છે, અંધારામાં કરેલા પાપનું ફળ પણ અંજવાળામાં જ ભોગવવું પડતું હોય છે, માટે આ હરિભક્તોની આતરડી કકળે છે. તમે 2 મહિનાનો 4 મહિનાનો વાયદો આપ્યો હોય, ગરીબ હરિભગત હોય, તમને એક સારા સત્સંગી જાણી, સત્સંગની મર્યાદા રાખી, સંતોની મર્યાદા રાખી, કોઈ સાક્ષી વિના તમને આમ 5 લાખ 25 લાખ સુધી આપ્યા હોય તો તમારી ફરજ થાય કે તમે એમને પૈસા ચૂકવી દો. પેલા કરગરવા લાગ્યા, સ્વામી તમે કોઈ હરિભગત ગોતી દો કે મને હમણાં 1-2 વર્ષ માટે 75 લાખ ઉછીને આપીએ. સ્વામીને થયું, આ 10 જણાને રડાવે છે, હવે 11માનો વારો. સંતે થોડી કડક ટકોર કરી, ભગત આવી રીતે ઉછીના લઈને ઉછીના ન અપાય એ શાસ્ત્રનો નિયમ નથી. તમે એક કામ કરો ને, તમારે 2 ઘર છે, 2 મોટા મોટા ઘર છે, 1 ઘરની જરૂર છે નહીં, તમે વેચી દો તો કેટલા મળે? 8 લાખ કરોડ મળે, 2-3 કરોડ મળે એવા હતા. તો 1 ઘર વેચી દો, એમાંથી જેટલા પૈસા આવે એમાંથી આ દેવું ચૂકવી દો, બીજા બેંકમાં મૂકી રાખો, તમે સુખી થશો, બિઝનેસ ચાલો સારો ચાલશે. સંતે કેટલી સાચી સારી સલાહ આપી, પણ પેલા હરિભગતને એવું અવળું પડ્યું. દુઃખની વાત એ છે, આજે કોઈકના પ્રશ્નને ઉકેલવા આપણે જઈએ ને તો પણ આજનો સમાજ એવો છે, એ તમારા ઉપર જ પ્રશ્ન ઉભા કરી દે. એટલા માટે વાલા ભક્તો, સાધુના વચનમાં પ્રતીતિ છે ને, એ જ સાધુની નિષ્ઠા છે. ભગવાનના વચનમાં જેટલી પ્રતીતિ છે ને, એ જ ભગવાનની ખરી નિષ્ઠા છે. મહારાજે કેવી સરસ વાત કરી, અમારા આશ્રિતો અમારા વચનને અમારી જેમ, અમારી મૂર્તિની જેમ મહત્વ આપે છે. લાલા બાપા ઘરે ગયા, તર્ક વિતર્ક હતા, ભગવાન સાથે વાતો કરતા હતા. રાત્રે સ્વપ્નમાં મહારાજે દર્શન દીધા, ઠપકો આપ્યો કે તમે આવા મોટા મુક્ત છો. સ્વામીને પૂછ્યું શું કામ, અને પૂછ્યું તો સ્વામીએ કહ્યું, એમ કર્યું શા માટે નહીં, એમાં તર્ક વિતર્ક શા માટે કર્યો? સાધુને પૂછીએ તો સંત કહે એમ કરવું જ જોઈએ, એ આપણો ધર્મ છે. લાલા બાપાને ખરેખર દુઃખ થયું. ઉપલેટાથી જૂનાગઢ આવ્યા, ગુણાત્યાનંદ સ્વામીની માફી માગી, આપણા શાસ્ત્રોમાં કથા લખાણી, હું કહેવા એ માંગુ છું બસ. હમારે જો જો વચન કહાવે, 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 હમ તુલ્ય ગાની સબહી રહાવે, હમ તુલ્ય ગાની સબહી રહાવે, હે હમ તુલ્ય ગાની સબહી રહાવે, હમ તુલ્ય ગાની સબહી રહાવે, હમારે જો જો વચન કહાવે, હમારે જો જો વચન કહાવે, હમ તુલ્ય ગાની સબહી રહાવે, હમ તુલ્ય ગાની સબહી રહાવે. આ બધા ભક્તો અમને આ સત્સંગમાંથી ક્યારે ગયા છે એમ દેખશે નહીં, અમને પ્રગટ જાણે છે. માટે સૂર્ય અને સૂર્યની પાછળ અંધારું આ બધી વાત આવતી જ નથી. મહારાજે એ લોકોએ કરેલી વાત એનો જવાબ આપ્યો છે. આ વાત હું તમને સાચી કહું છું. આ જગતની આવી સમજણ છે કે જે અવતારો આવે છે અને પાછા જાય છે તેને ક્યારેય પૂર્ણ ન કહેવાય, તથા પૂર્ણ કે અપૂર્ણ જેવો કહે છે તે તો જગતની રીત છે. જગતના લોકો આવી રીતે ભગવાન ભગવાનના અવતાર બધી જગ્યાએ સંશય કરે છે. સમજણનો અને ભગવાનના ચરિત્રનો માર્ગ અલગ છે, ભક્તનો માર્ગ અલગ છે, તેની થોડી બુદ્ધિવાળાને ખબર પડતી નથી.
જેટલા જ્ઞાની ભક્તો છે તેને જ ભગવાનના ચરિત્રો શા માટે છે, ચરિત્રો શા માટે કહેવાય છે તેની ખબર પડે છે. જ્યારે ભગવાન ધરતી ઉપર અવતાર ધારણ કરે ત્યારે જેવું કાર્ય કરવું હોય તે પ્રમાણે વિચરે છે. ભગવાન દેવરૂપે પ્રગટે છે ત્યારે દેવોમાં દેવની રીતે અપાર ચરિત્રો કરે છે, મનુષ્ય રૂપે પ્રગટે ત્યારે મનુષ્યની રીતે ચરિત્રો કરે છે, અને ભગવાન પશુ જાતિમાં પશુની રીતે વારે વારે ચરિત્ર કરે છે. લો હવે પશુની જ્ઞાતિમાં ભગવાન પધાર્યા હોય કોઈ કલ્પના કરી શકે, કરી શકે અને એને કોઈ માની શકે? કેટલું કપરું કામ છે. મહારાજ કેવી અદ્ભુત વાત લખે સાંભળો. તે ચરિત્ર જેણે ચિત્તમાં ચિંતવ્યા તે બધા ભગવાનને પામે છે, તે જીવોની દિવ્ય ગતિ થાય છે. જે અવતારના જે ચરિત્ર હોય તેને દિવ્ય સમજીને જેણે ગાન કર્યા છે તે બધા દિવ્ય ગતિને પામી ગયા. અરે વ્યાસ તો સ્વયં ભગવાન હતા, તેમ છતાં તેમણે ભગવાનના ચરિત્રમાં ક્યાંય સંશય કર્યો નહીં, ક્યાંય સંશય. ભગવાનના પશુરૂપ ચરિત્ર હતા, મનુષ્યરૂપ ચરિત્ર હતા, દેવરૂપ ચરિત્ર હતા, એ બધાનું એમણે ગાન કર્યું. તાળીઓથી વધાવીએ આવા આવા દિવ્ય ભાવ આપણા હૃદયમાં પ્રગટે ને એના માટે આ કથા છે. ભગવાન ભગવાનના સંત એમાં અખંડ એક સરખો સોનાના દોરા જેવો સદભાવ જાગે ને. ભગવાનના ચરિત્ર એ મનુષ્ય રૂપે હોય કે દિવ્ય રૂપે હોય એ બધા ચરિત્ર અલૌકિક છે. સોનું કીચડમાં પડ્યું છે તો પણ સોનું છે, અને ઠાકોરજીના સિંહાસનમાં છે તો પણ સોનું છે. આપણી ધારણા કેવી હોય છે? આપણું મનનું ધાર્યું થયું તો ભગવાન અને સંત સારા અને સાચા, અને આપણું ધાર્યું ન થયું એના કરતા તદ્દન ઉલટું થયું તો સમજી લો આપણો અહંકાર ઘવાયો, એટલે આપણે સંત ભગવાન બધાને ખોટા કરી નાખીએ છીએ. આ શરણાગતિની રીત નથી, સાચા ભક્તની પણ રીત નથી. સાચો ભક્ત તો કેવો હોય? અખંડ ભગવાનને પ્રગટ નિહાળે, અને ભગવાન પ્રગટ છે જ. આ જૂનાગઢની વાત ચાલે છે, જૂનાગઢના એવા અદ્ભુત ચરિત્રો છે. હમણાં હું વાંચતો હતો ને ઘણા બધા ચરિત્રો. જૂનાગઢના મંદિરનો ઇતિહાસ બહુ મોટો છે. મંદિરનું નિર્માણ થયું, મુસ્લિમ નવાબે પરમિશન આપી, મુસ્લિમ પરગણામાં ભગવાન સ્વામિનારાયણનું ગગનચુંબી મંદિર થાય અને નાગર બ્રાહ્મણોના પેટમાં તેલ રેડાય, અનેક ઉપદ્રવો કરે તેમ છતાં એ બધાનું સમન થયું, બ્રાહ્મણો પણ રાજી થયા, નાગર બ્રાહ્મણો ભગવાનના આશ્રિત થયા, મંદિરનું કાર્ય પૂરું થયું, મધ્ય શિખરનું કામ પૂરું થવા આવ્યું. શિખરની ઉપરની પાટલી મૂકવાની હતી, પાલખ બાંધ્યો છે, સંતો ભક્તો ચડ્યા છે. એ કેટલો મોટો પથ્થર હોય ઉપર ચડાવવાનો હતો, અને ચડાવતા હતા પાટલી ઉપર, ચડાવતા ચડાવતા છેક ઉપર શિખર સુધી પહોંચી ગઈ. પછી એને ધક્કો મારવાનો હોય ને, સંતો ભક્તો એક બાજુ થયા, ધક્કો મારવા જાય ને, પાલખનો એક થાંભલો ખસ્યો, પાલખ તૂટ્યું, દોરડી ખસી, આટલો મોટો પથ્થર પાટલી સીધી નીચે પડે, શું થાય, શું થાય? આ દ્રશ્ય તો જેણે જોયું હોય ને એને જ કલ્પનામાં આવે. ભગવાન પ્રગટ છે ગમે તે ઘટના, ગમે તે સ્થિતિ. આ પાટલી છટકી, પાલક તૂટ્યો, પણ થયું શું ખબર? દિવ્ય રૂપે મહારાજ પ્રગટ થયા, પથ્થરને આમ ડાબા હાથે પકડી લીધો. પાલક તો તૂટી ગયો, સંતો ભક્તો નીચે પડ્યા, થોડું ઘણું વાગ્યું, પણ પથ્થર નીચે ના પડ્યો. કોઈને માન્યમાં આવે? આવે કોઈને માન્યમાં? અને એટલો મોટો પથ્થર ઉપરથી નીચે પડ્યો હોત તો કેટલા સંતો ભક્તો, ત્યારે વાલા ભક્તો. આ મંદિરોના નિર્માણની પાછળ ભગવાન પ્રગટ છે, દેખાય આવે. આ પ્રગટ ભાવ, દિવ્ય ભાવ આપણા હૃદયમાં સતત એક સરખો રહે એના માટે આ કથા વાર્તા, આ સત્સંગ, ધ્યાન ભજન, પૂજાપાઠ છે. કેવી સરસ વાત છે દરબાર. તે ચરિત્ર લૌકિક અને અલૌકિક છે. ચરિત્રોને બધા મનુષ્ય એક સરખા સમજી નથી શકતા. બુદ્ધિમાન સાંભળે છે છતાં તેમને મોક્ષનો ખપ થતો નથી.
તેથી આ સુંદર અમૂલ્ય મનુષ્ય જન્મને ખોવે છે. બુદ્ધિવાળા હોય તે પણ ભગવાનના ચરિત્રોને સમજી નથી શકતા. વિષય મે હોવત દુઃખ અપારા, વિષય મે હોવત દુઃખ અપારા, વિષય મે હોવત દુઃખ અપારા, વિષય મે હોવત દુઃખ અપારા. નજરે દેખત દેખત વારંવારા, અપાર લેખે જમ પોરે દુખા, અપાર લેખે જમ પોરે દુખા, અપાર લેખે જમ પોરે દુખા, અપાર વેર વિમુખા. વિષય મે હોવત દુઃખ અપારા, વિષય મે હોવત દુઃખ અપારા. ગમે તેવા બુદ્ધિશાળી હોય, વિદ્વાન હોય, તેમ છતાં પરમાત્માના ચરિત્રને ઓળખવા સમજવા અઘરી વાત છે. એના માટે બુદ્ધિ નહીં, એના માટે શ્રદ્ધાની જરૂર છે. પરમાત્માને પામવા માટે બુદ્ધિ નહીં, શુદ્ધિની જરૂર છે. ભગવાનને રાજી કરવા માટે ભોગ નહીં, પરમાત્માનો યોગ જરૂરી છે. સારા એકાંતિક સત્પુરુષનો યોગ જરૂરી છે. વિષયમાં અપાર દુઃખ છે. વિષય ભોગવનારાને જમપુરીનું દુઃખ વેઠવું પડે છે એમ શાસ્ત્રમાં લખ્યું છે. બુદ્ધિશાળી જાણે છે, વિમુખ જીવ હોય તે આવું વારંવાર સાંભળે છે. લખ 84ના દુઃખ લખ્યા છે. ચાર પ્રકારના પ્રલયની વાત પણ કહી છે. જીવને ભવાત્વીનું દુઃખ ભોગવવું પડે છે તે પણ ભાગવતના પંચમ સ્કંધમાં લખ્યું છે. માનસિક પીડા, દૈહિક પીડા જીવનમાં કેટલી આવે છે તે બધી મુક્તિ કહી શકાતી નથી. વિચારો કેટલા રોગ, આધિ વ્યાધિ ને ઉપાધિ. શાસ્ત્રમાં કેવું લખ્યું, વ્યાધિ એટલે શરીરના રોગ. અત્યારનું મેડિકલ સાયન્સ એમ કહે છે, લગભગ 6 કરોડ જેટલા જુદા જુદા પ્રકારના ડિસીઝ છે. 6 કરોડ, તમે કલ્પના કરો, ખાલી શરીર સંબંધી રોગ આટલા બધા છે. તો માનસિક રોગ, આધિ વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે માનસિક રોગ, વ્યાધિ એટલે શારીરિક રોગ, અને ઉપાધિ એટલે આ કોરોના મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુનામી, અર્થક્વેક, આ બધું શું છે? ઉપાધિ છે. આવા અનેક પ્રકારના દુઃખો ચારે બાજુ દિન પ્રતિદિન વધી રહ્યા છે. કળિયુગનો તો ધર્મ છે, જેમ કળિયુગ આગળ વધશે તેમ મોટા મોટા ઉપદ્રવો અણધારી રીતે માણસની સામે આવવાના છે. તમે વિચાર તો કરો, આખી દુનિયા આ છેલ્લા 1 વર્ષથી આ કોરોનાની સામે કેવી રીતે જંગ લડી રહી છે. આખી દુનિયા 12 મહિના થયા, દરેકનું જીવન બદલી ગયું હોય એવું લાગે. આપણી જીવનશૈલી આખી બદલાઈ ગઈ. નાના બાળકો ટીવી ઉપર ભણી રહ્યા છે, વડીલો માસ્ક વગર બહાર નીકળી નથી શકતા. દુનિયાભરના દેશો અત્યારે હેરાન છે, હજી એક ઉપાધિ સમી નથી, ત્યાં પાછો બીજો વાયરસ સામે આવી ગયો, શું કરશો? આ સંસારમાં બધા દુઃખ છે. સાંભળો વાલા ભક્તો, ભગવાન બુદ્ધ 4 સત્ય શોધે. ભગવાન બુદ્ધનું જીવન જાણવા જેવું છે. મેં ઘણી વાર વાંચ્યું છે, ખરેખર વાંચવા જેવું છે. ભગવાન બુદ્ધના ટૂંકા 4 મેસેજ છે. પહેલો મેસેજ, આ દુનિયામાં દુઃખ છે. સુખ છે કે નહીં આ સવાલ છે, આ દુનિયામાં દુઃખ છે. કોઈને શરીરનું, કોઈને મનનું, કોઈને અંદરનું, કોઈને બહારનું, કોઈને આધિ, કોઈને વ્યાધિ,
આ દુનિયામાં દુઃખ દુઃખ અને દુઃખ એના સિવાય સત્ય કશું નથી. ધ ઇટર્નલ ટ્રુથ ઓફ ધીસ વર્લ્ડ ઇઝ ધ એક્ઝિસ્ટન્સ ઓફ અનહેપીનેસ. આ જગતનું સૌથી પહેલું સત્ય છે, આ જગતમાં દરેક જગ્યાએ દુઃખ છે, દરેક જગ્યાએ ડગલે ને પગલે. આપણે એને નથી સમજી શકતા ને, એ જ આપણી ભૂલ છે. હા, આપણને ગમે છે એટલે આપણે સુખ માનીએ છીએ, આટલું છે. કિસી ને બડા અચ્છા લિખા હૈ, કિતના અચ્છા લિખા, યાદ રખને જૈસા. જીવન જીને કે દો હી તરીકે હૈ, જીવન જીને કે દો હી તરીકે હૈ, રાસ્તે હૈ. એક, જો પ્રાપ્ત હોતા હૈ ઉસે પસંદ કર લો, ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ વે. જો પ્રાપ્ત હોતા હૈ ઉસે પસંદ કર લો, ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ વે. એન્ડ ધ મોસ્ટ ડિફિકલ્ટ વે ઇઝ ધેટ, યા ફિર જો પસંદ હૈ ઉસે પ્રાપ્ત કર લો. સિર્ફ જીવન જીને કે દો હી તરીકે હૈ. હવે તમારે શું નક્કી કરવું એ તમે નક્કી કરો, પણ વહાલા ભક્તો, આ જગતમાં દુઃખ છે, આ પહેલું સત્ય છે. બીજું સત્ય, દુઃખનું કંઈક કારણ છે, એ પણ સત્ય છે. ત્રીજું સત્ય, દુઃખનું નિવારણ એટલે કે દુઃખને દૂર કરી શકાય છે, એ પણ સત્ય છે. અને ધ લાસ્ટ ઇટર્નલ ટ્રુથ ઇન્વેન્ટેડ બાય ભગવાન બુદ્ધ એ છે કે દુઃખને સદાને માટે, કાયમને માટે દૂર કરી શકાય છે. પણ એ બુદ્ધ જે બની શકે એ જ આ વાતને પામી શકે, સમજી શકે. આપણે દર્દને સ્વીકારી શકીએ તો દર્દની દવા થાય, દવા થાય તો દર્દ દૂર થાય. પણ આપણે દર્દને સ્વીકારતા નથી, કેન્સર થયું છે માનતા જ નથી, ડાયાબિટીસ છે લાડવા ખા ખા કરીએ છીએ, શું થશે? દર્દને સ્વીકારીએ ત્યાર પછી એનો ઇલાજ દવા થાય, દવા કરીએ તો પછી દર્દ દૂર થાય. આ મેડિકલ સાયન્સના સ્ટેપ તમે સમજી શકો છો, કોરોનાથી તમે સાવધાની રાખી શકો છો, પણ જીવનમાં કુસંગથી સાવધાની આપણે રાખી નથી શકતા. અદ્ભુત વાતો છે. જિંદગી એક કેરાએ કા ઘર હૈ, આને વાલે કો જાના પડેગા. આ જીવન દુઃખથી ભરેલું છે. વાત સમજવા જેવી એટલી સરસ સાગરમાં આવે છે. ડાયા બુદ્ધિશાળી માણસો પણ આ વાતને સમજી સ્વીકારી નથી શકતા. સાંભળો સાંભળો વાલા ભક્તો, અતિ આશ્ચર્યની વાત શું છે, છતાં અત્યંત આશ્ચર્યની વાત તો એ છે કે આટલું દુઃખ હોવા છતાં જીવને વિષયમાંથી વૈરાગ્ય થતો નથી. જીવને વિષયથી છોડાવવા માટે ભગવાન અને સંતો આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે, આ દુઃખમાંથી મુક્ત કરવા માટે. હા, તેહી હિત હરી હરિ કે સંતા, તેહી હિત હરી હરિ કે સંતા, ભૂમિ પર પ્રગટ વિચરંતા. તેહી હિત હરી હરિ કે સંતા, ભૂમિ પર પ્રગટ વિચરંતા. હિત હરી હરી કે સંતા, ભૂમિ પર પ્રગટ વિચરંતા. હિત હરી હરી કે સંતા, ભૂમિ પર પ્રગટ વિચરંતા. મોક્ષ કો ખપા નહી જન કો કો, મોક્ષ કો ખપ નહી જન કો કો, મોક્ષ કે બાત કરત હે તો, મોક્ષ કે બાત કરત હે તો, હે મોક્ષ કે બાત કરત હે તો.
મોક્ષ કી બાત કરતે હે તો કેટલા સરસ મજાના છે હે હિત હરિ હરિ કે સંતા હિત હરિ હરિ કે સંતા ભૂમિ પર પ્રગટ વિચરંતા ભૂમિ પર પ્રગટ વિચરંતા આ દુઃખમાંથી જીવ પ્રાણી માત્રને મુક્ત કરવાને માટે ભગવાન અને ભગવાનના સંત પૃથ્વી ઉપર પધારે છે, પ્રગટ થાય છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ભગવદ્ ગીતા પણ કહે છે. વચનામૃતમાં મહારાજ પણ એમ બોલ્યા, કાર્યાણીનું પાંચમું, કે ભગવાન પોતાના પ્રેમી ભક્તને પ્રેમ સુખ આપવાને માટે પ્રગટ થાય છે. વાલા ભક્તો, એ ભગવાન, એ સંત, એ મળે, એને ઓળખીએ અને કહે એમ કરીએ ને ત્યારે કામ થાય, આટલું જ ગણિત છે, આટલું જ ગણિત છે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. ગમે તેવો જીવ હોય, સાધુના સંગમાં આવે ને એના દુઃખ માત્ર દૂર થાય છે, આલોક અને પરલોકનું સુખ મળે છે. જાડ્યમ ધિયો હરતિ સિંચતિ વાચિ સત્યમ, માનોન્નતિમ દિશતિ પાપમ પાકરોતિ, લક્ષ્મીમ તનોતિ વિતનોતિ ચ દિક્ષુ કીર્તિમ, સત્સંગતિ કેત કથય કિમ ન કરોતિ પુંસામ. શાસ્ત્રમાં કેવી અદ્ભુત વાતો લખી. સંત સદબુદ્ધિ આપે છે, સંત સદવિચાર આપે છે, સંતના સમાગમથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, દિશાઓમાં કીર્તિનો વ્યાપ થાય છે, આલોક અને પરલોકના સુખના દ્વાર ઉઘાડા થાય છે. પણ ક્યારે સંત મળે, ત્યાર પછી એને ઓળખે, ત્યાર પછી કહે એમ કરે, તો આ તો છે ને 73 મણનો છે. હા, એ સમજવો, વિચારવો, પામવો અઘરો છે. આવો આજથી આપણે સંકલ્પ કરીએ, ભગવાન અને સંત જેમ કહે નિસંશય થકો વર્તે. વચનાવૃતમાં કહ્યું ને, સંશય છોડી, બંને હાથ જોડી, ભગવાન અને સંત કહે કરીશ્યે વચનમ તવ, આવી શરણાગતિ આપણા જીવનમાં આવે. આવી ભક્તરાજ દાદા ખાચર મુંડન કરાવતા હોય, અડધું મુંડન થાય. હમણાં પૂજ્ય નિષ્કામ સ્વામી વાત કરે છે ને આપણે સાંભળીએ છીએ, ચરિત્ર સાંભળીને આપણે આપણી જાતને પૂછીએ ને તો આપણને એમ થાય, આપણે તો હજી સત્સંગમાં પ્રવેશ જ નથી કર્યો. બોલો વાલા ભક્તો, આ કથા વાર્તા નિત્ય સાંભળજો. બે હાથ જોડીને વિનંતી કરું છું, કેટલા 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 પરિવારોએ હમણાં એક વર્ષ દરમિયાન કહ્યું કે સ્વામી, આ સત્સંગના બળે, કથા વાર્તાના બળે, આ મહારાજ અને ગુરુજીના આશીર્વાદના બળે, આ સંતો ભક્તોના હૂંફની બળે, અમે સ્વામી આ સંસારમાં આવા કપરા કાળમાં, કપરા સમયમાં ટકી રહ્યા છીએ. અમે આનંદમાં છીએ, અમારા ઘરમાં કોરોના આવ્યો પણ હૃદયમાં ન આવી શક્યો. અમારા ધંધા, બિઝનેસ, વ્યવહાર, વ્યાપાર અટવાઈ ગયા પણ અમારું જીવન અટવાયું નહીં. સત્સંગ આપણને શું આપે છે? અદ્ભુત વાતો છે. એક સરસ વાત આવે છે, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તેને દૂધ પીવાની પણ ખબર ન હોય, એટલે કે ભૂખ લાગે એ ભૂખ કેમ ભાંગવી બાળકને ખબર જ નથી. બાળકની માતાને ભૂખનું જ્ઞાન છે અને ભૂખ દૂર કરવા શું કરવું એનું પણ જ્ઞાન છે, તેથી તે માતા પુત્રને દૂધપાન કરાવે. બાળક જેમ જેમ દૂધ પીવે તેમ તેમ બાળકને દૂધની રુચિ વધતી જાય, પછી એને ખબર પડી જાય કે ભૂખ લાગે તો શું કરવાનું, દૂધ પીવાનું. પછી જ્યારે ભૂખ લાગે ત્યારે રડીને પણ એ બાળક દૂધ માગે છે, અને દૂધ પીવડાવવા છતાં બાળક જો ન પીવે અને બાળકનું મૃત્યુ થાય તો બિચારી માં શું કરે, એમાં માનો શું વાક, એ તો બાળકનું પ્રારબ્ધ કહેવાય. ઘણીવાર આવું બને છે ઇતિહાસમાં, ઘણી જગ્યાએ જોવા મળે છે. ફ્લોરિડામાં એક બહુ મોટા ડોક્ટરના ઘરે પણ આવી ઘટના ઘટેલી, એણે મને વાત કરેલી. એ બાળક, એનું કર્મ, એનું પ્રારબ્ધ જે ગણો તે
તેમ પ્રગટ ભગવાન કે પ્રગટ સંત અજ્ઞાની જીવને મોક્ષના જ્ઞાનરૂપ દૂધને પીવડાવે છે, છતાં તે ન પીવે તો તેનો મોક્ષ થતો નથી, એમાં શ્રીહરિ અને સંતનો શું દોષ? ભગવાનને સંત જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માટે પધાર્યા છે. હવે કોઈ ન માને એમાં ભગવાન કે સંતનો શું દોષ? શ્રીહરિએ જ્યારે આટલી વાત કરી ત્યારે સાંભળનારા બધા ભક્તો ગુલતાન થઈ ગયા. બધી રસોઈ તૈયાર થયાના સમાચાર જાણીને ભગવાન શ્રીહરિ તરત ઉઠ્યા, જળથી સ્નાન કર્યું. કેટલી સરસ મજાની વાત છે. નિરસે નાયે આય પિતાંબર સો પેર લેવું, 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 તુજે સો શેર ઉઠા શિર ઉઢાય પાદુકા ધોઈ કર પેર તબ, તુજે સુશિર ઉઢાય પાદુકા ધોઈ કર પેર સબ, તુજે સુશિર ઉઢાય પાદુકા ધોઈ કર પેર તબ, પાદુકા ધોઈ કર પેર તબ, પાદુકા ધોઈ કર પેર તબ. આ બધી ચર્ચા ચાલતી હતી એમાં ભક્તો આવ્યા, પ્રભુને પ્રાર્થના કરી, સમાચાર આપ્યા, મહારાજ થાળ તૈયાર છે. મહારાજ ઉઠ્યા, જળથી સ્નાન કર્યું, પિતાંબર પહેર્યું, બીજું મસ્તક ઉપર ઓઢી લીધું, કાન ઉઘાડા રાખ્યા, ડાબા પગની અડધી પલાઠીવાળી, જમણો પગ ઊંચો રાખ્યો. આપણે જાણીએ છીએ મહારાજની જમવાની અદા છટા અદ્ભુત અનેરી હતી. આવી રીતે પ્રભુ તૈયાર થયા, ચાખડીઓ પહેરી પધાર્યા. શ્રીહરિ ઉત્તર મુખે એક પાટ ઉપર બેઠા ત્યારે બધા નાગરો શ્રીહરિની પૂજા કરવાને માટે આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રીહરિચરિત્રામૃત સાગરના એકાદશ પૂરમાં શ્રીહરિ પાટ ઉપર જમવા બેઠા ત્યારે નાગરો પૂજા કરવા આવ્યા. એ નામે 47મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.